નમસ્કાર, હું ચંદન રાઠોડ વિજ્ઞાન વિશ્વ યુટ્યુબ ચેનલની અંદર તમામ બાળકોનું સ્વાગત કરી રહ્યો છું. મિત્રો, નવોદય યુટ્યુબ લાઈવનો આજે 10મો દિવસ ભાગ 10 આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણે અપૂર્ણાંકની અંદર આના અગાઉ 10 ભાગ આપણે સોરી આજે 10મો ભાગ 9 ભાગ આપણે કમ્પ્લીટ કરીને મૂકી દીધા છે. જે બાળકો ના જોયા હોય એ પાર્ટ ખાસ જોઈ લેવા બધા. આજે આપણે અપૂર્ણાંકનો 10મો ભાગ આપણે શરૂ કરવાના છીએ, બરાબર. તો ખાસ તો અપૂર્ણાંકની અંદર આપણે મોટાભાગની બધી રીત પૂરી કરી દીધેલી છે. આજનો દિવસ આપણે એ પ્રકારના દાખલા કરવાના છીએ કે જેમાં બધા મિશ્ર પ્રકારના દાખલા હોય અને ખૂબ અગત્યના હોય. આજે પણ આપણે 10 દાખલા એવા સિલેક્ટ કરેલા છે જે આગળ આપણે ભણ્યા નથી, બરાબર. આગળના વિડીયોની અંદર એ પ્રકારની રીત આપણે જોઈ નથી અને આજે એ રીત આપણે જોવાના છીએ. અને ખાસ ખૂબ જ ઉપયોગી છે બધા, અને એમાંથી પરીક્ષામાં પૂછાઈ ગયેલા પણ દાખલા જે આપણે લેવાના છીએ, એક બે દાખલા એવા પણ છે કે જે રીતના પરીક્ષામાં આવેલા હોય, બરાબર. આ ઉપરાંત ગઈકાલે જે ટેસ્ટ હતી, 90-92 લોકોએ ટેસ્ટ છે એ સબમિટ કરેલી છે, એનું પરિણામ પણ આપણે આ વિડીયો પૂર્ણ કરીએ એ પહેલાં તમને એ પરિણામ પણ આપણે આપી દઈશું, બરાબર. ઓકે, તો ખાસ આગળના વિડીયો પણ જોતા રહેજો. 1-9 ભાગ મુકાઈ ચૂક્યા છે અને આજે આપણે 10મા ભાગની અંદર પ્રવેશ કરીએ છીએ. આજે મિશ્ર પ્રકારના જે અપૂર્ણાંકના જે વિભાગ છે એ આપણે શરૂ કરવાના છીએ. બધા દાખલા અલગ અલગ રીતના છે, એટલે ખાસ આજનું આખું મિક્સિંગ કરેલું છે. આખું જે સેશન રહ્યું એના 10 દાખલા છે, બધા મિક્સ સ્વરૂપના દાખલા છે અને એમાંથી ઘણી વાર આવી જાય છે. તો ખાસ વ્યવસ્થિત નોટ અને બોલપેન સાથે રાખજો બધા, અને જ્યાં જરૂર હોય ત્યાં એ નોંધતા જાજો. બાકી ગમે ત્યારે આ વિડીયો છે એને તમે જોઈ શકો છો, બરાબર. જ્યારે તમને એમ લાગે કે રિવિઝન કરવું છે ત્યારે વિજ્ઞાન વિશ્વ યુટ્યુબ ચેનલની અંદર જઈ અને તમે જોઈ શકો છો, બરાબર. આ ઉપરાંત અમારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તાત્કાલિક તમને મળી જાય. ઓકે, ચલો આ આજનું સેશન જે આપણે શરૂ કરીએ. તો મિત્રો, આજે આપણે અહીં આપ જોઈ રહ્યા છો પહેલો દાખલો જે રહ્યો, નીચેનામાંથી કોની કિંમત 1 કરતાં ઓછી છે, બરાબર. આ પ્રકારના દાખલા 1 કરતાં ઓછી અથવા 1 કરતાં વધુ આવી રીતના પણ દાખલા પૂછવામાં આવે છે. આપણે 1 કરતાં ઓછી કોની કિંમત છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, બરાબર. તો અહીંયા નીચેનામાંથી કોની કિંમત 1 કરતાં ઓછી છે એવો એક દાખલો છે. એમાં એ, બી, સી અને ડી 4 અલગ અલગ વિભાગ તમને આપેલા છે, વિકલ્પ આપેલા છે. એટલે તમારે ચારેયના અલગ અલગ નાના નાના દાખલા ગણવાની જરૂર પડશે અહીંયા, ત્યારે તમે નક્કી કરી શકશો કે ભાઈ આ 4 જે ઓપ્શન રહ્યા એમાંથી કયા ઓપ્શન એવું છે કે જેની કિંમત 1 કરતાં ઓછી હોય, બરાબર. ઓકે, ચલો આપણે ગણવાની શરૂઆત કરીએ. ટેસ્ટનો રિઝલ્ટ છે એ આ વિડીયો પૂરો થાય એ પહેલાં તમને આપી દઈશું, એટલે એ કોઈ મેસેજ ના કરતા. ઓકે, ચલો આપણે જોઈએ. પહેલો આપણે આના 4 વિભાગ પાડી દઈએ છીએ. આનો ગણતરી અહીંયા કરીશું, આની ગણતરી આપણે અહીંયા કરીશું, આની ગણતરી આપણે અહીંયા કરીશું, બરાબર. ચલો પહેલો દાખલો જે રહ્યો એ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આ મિશ્ર અપૂર્ણાંક છે, બરાબર. તો મિશ્ર અપૂર્ણાંક છે એને પહેલાં આપણે શું કરી દેવાનું, શુદ્ધમાં ફેરવી દઈએ, બરાબર. તો અહીંયા તમે ધ્યાન આપો, 3 × 9 = 10, 10 એના છેદમાં 3, બરાબર. તો આ 10/3 થયું, તો આ અશુદ્ધ અપૂર્ણાંકની અંદર આપણે ફેરવી દીધું, બરાબર. અહીંયા ધ્યાન રાખજો, પછી એને ગુણ્યા 3 × 10. ઓકે, હવે ગુણાકારની રીત આવી જાય, અહીંયા ધ્યાન આપો, આ ગુણાકાર છે, બરાબર. તો ગુણાકારની અંદર ઉપર નીચે આડો અવળું જ્યાં સરખું હોય ત્યાં છેદ ઉડી જાય, તો આ 10 અને આ 10 ઉડી ગયા, આ 3 અને આ 3 ઉડી ગયા, એટલે બધું ઉડી જાય ત્યારે તમારો જવાબ શું હોય, 1 હોય, બરાબર. તો આનો જવાબ 1 આવ્યો. આપણે પૂછ્યું છે હું 1 કરતા ઓછી કિંમત કોની છે, તો આ વિકલ્પ તો જાણે નીકળી ગયો, એનો જવાબ 1 આવ્યો. આપણે 1 કરતા ઓછી હોવી જોઈએ, બરાબર. ઓકે, ચલો આપણે બીજો દાખલો અહીંયા જોઈએ. આનો પણ આપણે એ જ રીતે અશુદ્ધની અંદર આપણે ફેરવી દઈએ. તો અહીંયા ધ્યાન આપો, 3 × 9 = 9, 9 × 1 = 10 એના છેદમાં 3, −3 એના છેદમાં 10. અહીંયા માઇનસ વાળું છે એટલે શું કરવું પડે, ચોકડી ગુણાકાર કરવાનો છે. 10 નો 10 સાથે, તો 10 × 10 = 100, −3 × 9 અને એના છેદમાં 30, બરાબર. તો આનું શું થયું, તો કે 100 માંથી 9 બાદ કરો તમે તો 91, બરાબર. તો 91 ના છેદમાં 30,
બરાબર અહીંયા હવે આપણે કેવી રીતે નક્કી કરીશું કે 91 ભાગ્યા 30 કરવાથી એક કરતાં વધુ જવાબ આવે કે એક કરતાં ઓછો જવાબ આવે તો તમારે જોઈ જવાનું કે આ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે આ 91 ના છેદમાં 30 આ શુદ્ધ છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે તો એ તમારે જોઈ લેવાનું છે આ અપૂર્ણાંક શુદ્ધ છે કે અશુદ્ધ છે અહીંયા જોઈ લેવાનું છે હો તો આ જોઈ લ્યો 91 એના છેદમાં 30 છે શુદ્ધ છે કે અશુદ્ધ છે આ 91 છે આ શું છે શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ છે અશુદ્ધ છે અંશ મોટો છે અશુદ્ધ છે તો આ જે રહ્યું એને આપણે અત્યારે સાઈડમાં રાખીએ છીએ પછી હું તમને એનો નિયમ કહું છું બરાબર કે કોણ શુદ્ધ હોય તો એ એક કરતા મોટો હોય કે અશુદ્ધ હોય તો એક કરતા મોટો હોય અહીંયા જરા ધ્યાન આપજો હવે આપણે ત્રીજી ગણતરી કરીએ તો અહીંયા પ્લસ વાળી નિશાની આપી 3 3 9 ને 10 10 ના છેદમાં 3 વત્તા 3 ના છેદમાં 10 અહીંયા સરવાળો કરવાનો તો શું કરવાનું થાય શું કરવાનું થાય ચોકડી ગુણાકાર 10 10 100 વત્તા 3 તેરી 9 અને નીચે 3 દાન 30 તો આ જવાબ આવ્યો 109 109 એના છેદમાં 30 બરાબર હવે આનું આપણે ગણીએ જુઓ તો આનો 3 ના છેદમાં 10 ભાગા આનો શું થાય 3 તેરી 9 ને 1 10 અને તૃતીયાંશ અહીંયા ભાગાકાર છે તો શું કરવાનું થાય ભાગાકારનું શું કરવાનું થાય ગુણાકાર કરી અને ઉલટાવી દેવાનું બરાબર તો અહીંયા આપણે 3 ના છેદમાં 10 એને ગુણ્યા આનું ઉલટાવી દીધો આ જે પદ રહ્યો એ ઉપર વયું જાય અને આ નીચે આવી જાય બરાબર તો અહીંયા તમે જુઓ 3 અને 3 10 અને 10 એનો ગુણાકાર થાય ઉપર નીચે ઉડતું નથી તો 3 તેરી 9 અને એના છેદમાં 10 એ 10 એ 100 આ 100 બરાબર તો અહીંયા તમારો જવાબ આવ્યો 9 ના છેદમાં 100 બરાબર તો અહીંયા વ્યવસ્થિત તમે જુઓ તો આ પહેલું તમે માર્ક કરો આ જે અશુદ્ધ છે આ જે અશુદ્ધ છે અને આ એક આવ્યું ઈ શુદ્ધ આવ્યું તો 9 ના 100 ભાગ કરવાના થયા તો 9 ના તમે 100 ભાગ કરો એટલે એનો જવાબ 1 કરતા હંમેશા ઓછો આવે છેદમાં જે સંખ્યા અંશ કરતા છેદ મોટો હોય અંશ કરતા છેદ મોટો હોય એનો જવાબ હંમેશા 1 કરતા ઓછો આવે તો આ તો 1 થઈ ગયો આ તો નીકળી ગયો આ વિભાગ તો નીકળી ગયો અહીંયા તમે જુઓ અંશ મોટો છે કે છેદ મોટો છે અંશ તો 1 કરતા વધુ જવાબ હોય એટલે આ જવાબ પણ નીકળી જાય અહીંયા તમે જો 109 અને 30 તો મોટો કોણ છે અંશ કે છેદ અંશ તો એ 1 કરતા વધુ હોય તો એક જ જવાબ તમારી પાસે બચે છે કે 9 ના છેદમાં 100 એટલે એ કેવો અપૂર્ણાંક થયો શુદ્ધ અપૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંક હોય એની કિંમત હંમેશા 1 કરતા ઓછી હોય બરાબર 1 કરતા ઓછી કોની હોય છેદ મોટો હોય એની બરાબર તો અહીંયા તમારો જવાબ જે રહ્યો એ આપણો ડી વિભાગ છે એ ડી જવાબ આવશે અહીંયા ધ્યાન આપવાનો બેટા ધર્મે તો આપણે અહીંયા ડી પસંદ કરીશું રેડી ચલો તો આ રીતે આપણે ચાર વિકલ્પ આપ્યા હોય તો ચારે ચારને આપણે ચેક કરવા પડે અને પછી આપણે એની ગણતરી કરી શકીએ ઓકે ચલો હવે આપણે આગળનો બીજો દાખલો જોઈએ જુઓ આ એના જેવો જ દાખલો છે જુઓ આ એના જેવો જ દાખલો છે તો અહીંયા આપણે કેવી રીતે કરીશું તો એ બી સી અને ડી એવા ચાર વિભાગ પાછા આપણે પાડી દઈએ બરાબર તો શુદ્ધ જે અપૂર્ણાંક આપણે મળશે શુદ્ધ અપૂર્ણાંક એ જવાબ હશે બરાબર આપણો તો ચલો આપણે ચાર અહીંયા વિભાગ પાડી દઈએ આ એક આ બે આ ત્રણ અને આ ચાર બરાબર ચલો આ પેલું તો આનું શું થાય ભાઈ બે તેરી છ છ ને એક સાત સાત એના છેદમાં ત્રણ વત્તા એક એના છેદમાં સાત બરાબર હવે વત્તા છે તો શું કરવાનું થાય ચોકડી ગુણાકાર 77 49 વત્તા 3 1 3 અને નીચે 3 7 21 ચલો 49 50 51 ને 52 તો આ 52 એના છેદમાં 21 તો આ જવાબ જે આવ્યો શુદ્ધ આવ્યો કે અશુદ્ધ આવ્યો અશુદ્ધ આવ્યો એટલે આ જવાબ આવે નહીં તો આની ઉપર આપણે ચોકડી મારીએ કે આ 1 કરતા ઓછો હોય નહીં બરાબર ચલો હવે બીજાનો ચેક કરીએ કે શુદ્ધ આવે છે કે અશુદ્ધ જો શુદ્ધ આવી જાય તો એ જવાબ હોય અશુદ્ધ હોય તો જવાબ હોય નહીં છેદ મોટો હોવો જોઈએ અહીંયા અંશ મોટો છે છેદ કરતા જો તો આ આની ગણતરી આપણે કરીએ તો 3 2 6 ને 1 7 7 તૃતીયાંશ ગુણ્યા 1 સપ્તમાંશ ગુણાકાર છે ઉપર નીચે ઉડે હે ક્યાંય હા 7 અને 7 ઉડે છે ઉડાડી દો તો ઉપર શું વધ્યું 1 અને છેદમાં શું વધ્યું 3 ચલો આ જો જોઈએ શુદ્ધ છે કે અશુદ્ધ આ શુદ્ધ છે કે અશુદ્ધ જોવો જોઈએ શુદ્ધ છે તો જવાબ હોય શકે હા અંશ કરતા છેદ મોટો છે
તો આપણો જવાબ આપણને મળી ગયો છે આ જવાબ આપણો આવશે બરાબર હજુ તમારે ચેક કરવું હોય તો આપણે ચેક કરી લઈએ બાકીના જવાબ પણ અહીંયા ચેક કરી લેજો 3 2 6 અને 1 7 તો આ 7 તૃતીયાંશ થયું માઈનસ 1 સપ્તમાંશ થયું અહીંયા માઈનસ વાળું છે એટલે શું થાય ચોકડી ગુણાકાર 7 7 49 માઈનસ 3 1 3 અને નીચે 3 7 21 આનો શું થાય 49 માંથી 3 જાય તો 46 એના છેદમાં 21 જો અશુદ્ધ આવ્યો આ અશુદ્ધ આવ્યો બરાબર તો એ જવાબ હોઈ શકે નહીં ચલો હજી લાસ્ટ નું પદ પણ આપણે ચેક કરી લઈએ આ એક સપ્તમાંશ અને આને ગુણાકારમાં ફેરવી દઈએ તો આ શું થાય છે જુઓ આનો શું થાય 7 તૃતીયાંશ થાય થાય કે નહીં 3 2 6 ને 1 7 7 તૃતીયાંશ થાય તો 3 ઉપર રહ્યા જાય ને 7 નીચે રહ્યા મે ડાયરેક્ટ ઉલટાવી દીધું બરાબર હવે તમે જોઈ શકો છો કે અહીંયા જુઓ 1 7 તૃતીયાંશ 1 સપ્તમાંશ અને અહીં આપણે જોઈએ તો 3 1 3 અને 7 7 49 બરાબર તો અહીંયા બે જવાબ અહીંયા આવેલા છે તો આ અને આ બંને જવાબ આવી શકે કારણ કે બંને અશુદ્ધ આપ્યા છે જો 3 અને 49 એટલે આય શુદ્ધ છે અને આય શુદ્ધ છે બરાબર એટલે આપણે અહીંયા બે જવાબ પસંદ કરી શકીએ એક આ પણ આવી શકે જુઓ બરાબર આ જે જવાબ આવ્યો છે 1 તૃતીયાંશ બરાબર 7 7 ઉડી ગયા એટલે 1 તૃતીયાંશ આવ્યો છે તો આ જવાબ પણ હોઈ શકે અને આ જવાબ જે એ પણ મોટો જવાબ આવ્યો છે આપણને એક કરતા ઓછો એનો હોય તો અહીંયા બે જવાબ લગભગ ચાન્સ આવી ગયા છે પ્રિન્ટ મિસ્ટેકને કારણે તો આવું પણ આપણે ધ્યાન એ રાખવાનું છે કે જે અપૂર્ણાંકની કિંમત છે સાદરૂપ આપવાથી જે અપૂર્ણાંક છે એ શુદ્ધ મળે આપણને શુદ્ધ અપૂર્ણાંક મળે તો એ તમારે એક કરતાં ઓછો હોય એની કિંમત એક કરતાં ઓછી હોય આ યાદ રાખવાનું બરાબર પરીક્ષામાં તમારે એક જ વિકલ્પ હોય છે ઓકે ચલો નેક્સ્ટ આગળનો દાખલો જોઈએ ચલો અહીંયા ધ્યાન આપજો આવા દાખલા પણ પૂછાય છે પરીક્ષાની અંદર બે સંખ્યાઓનો ગુણાકાર 8 એના છેદમાં 15 છે એક સંખ્યા 4 પંચમાંશ હોય તો બીજી સંખ્યા શોધો હવે બે સંખ્યાનો ગુણાકાર તમને કહી દીધો છે બરાબર બે સંખ્યાનો ગુણાકાર તમને કહી દીધો છે એમાંથી ગુણાકાર તમને આપ્યો છે 8 ના છેદમાં 15 એમાંથી એક સંખ્યા છે એ 4 પંચમાંશ હોય તો બીજી સંખ્યા શોધો એકદમ ઈઝી છે અહીંયા ધ્યાન રાખજો એકદમ ઈઝી છે હવે આપણને ગુણાકાર કીધો જો અહીંયા શું કીધું છે આપણને ગુણાકાર કીધો છે બરાબર તો ગુણાકાર કેટલો આપ્યો છે 8 ના છેદમાં 15 એમાં એક સંખ્યા કઈ આપી છે 4 પંચમાંશ એટલે એક સંખ્યા આપણને આપી છે 4 પંચમાંશ એને ગુણી આપણને ખબર નથી બીજી સંખ્યા કઈ છે એટલે હું ખાલી આવું કરું છું એ બરાબર કેટલો છે એક સંખ્યા અને બીજી સંખ્યા બે નો ગુણાકાર કેટલો આપ્યો છે 8 ના છેદમાં 15 8 ના છેદમાં 15 આવું આપણને આપ્યો છે હવે ચોરસ ખાનાની અંદર શું આવે એ આપણને ખબર નથી રેડી તો આ એક સંખ્યા અને બીજી સંખ્યા તો શોધવાની કીધી છે તો ચોરસ ખાનાની અંદર જે આવે એ આપણો જવાબ હશે બરાબર તો કેવી રીતે આપણે કરીશું તો આ ચોરસ આપણે શોધવાનો છે એટલે હું અહીંયા ચોરસ મૂકું છું કે ચોરસ બરાબર તો 8 એના છેદમાં 15 અને આ ગુણાકાર છે આ જે ગુણાકાર ખરેખર ભાગાકારમાં જાય અને ભાગાકાર હોય પાછા ગુણાકારમાં આવે એટલે શું થઈ જાય ઉલટી જાય બરાબર તો આ 5 ઉપર વહી જાય અને 4 જે નીચે આવતા રહે તો આ ચોરસ ખાનું જે આપ્યું છે એને બદલે શું થાય તો અહીંયા છેદ ઉડાડો તમે તો અહીંયા જુઓ 4 2 8 અને 5 3 15 આવ્યો શું 2 ઉપર આવ્યા અને 3 નીચે આવ્યા તો આ આપણો જવાબ આવે હજુ એકવાર અહીંયા જરાક સમજી લ્યો આ આપણો આ કેવી રીતે ઉલટી ગયું જરાક અહીંયા ધ્યાન રાખજો આપણે ચોરસને જ્યારે કરતા કરીએ છીએ ત્યારે એની સાથે ખરેખર તો 8 ના છેદમાં 15 એના છેદમાં આ આવે 4 પંચમાંશ ભાગાકારમાં જાય બરાબર હવે તમે જુઓ તો 8 ના છેદમાં 15 અને આ આખે આખું ભાગાકારમાં છે તો એને ગુણાકારમાં કરો શું થઈ જાય 5 ઉપર આવી જાય 4 નીચે આવી જાય જે અહીંયા આપણે લીધું આવે રેડી તો આવું આવે ત્યારે તમારે સીધું ગુણાકાર કરીને આને ઉલટાવી દેવાનું બરાબર એટલે આપણો જવાબ 2 તૃતીયાંશ જે રહ્યો એ આપણે સીધો અહીંયા મળી જાય તો આનો જવાબ છે એ તમે ચેક કરવો હોય તો પણ કરી શકો કઈ કઈ સંખ્યા હતી તો અહીંયા જુઓ 4 પંચમાંશ આ એક સંખ્યા અને બીજી કઈ મળી આપણને 2 તૃતીયાંશ એને ગુણ્યા 2 તૃતીયાંશ આ બે નો જવાબ આટલો થઈ જાવો જોઈએ 8 ના છેદમાં 15 થાવો જોઈએ તો આપણો જવાબ સાચો તો આનો ગુણાકાર કરો જોઈએ 4 2 8 અને 5 3 15 આવી ગયો જો 8 ના છેદમાં 15 તો આપણો જવાબ છે એકદમ સાચો જવાબ છે ખ્યાલ આવ્યો તો આમાં ગુણાકાર અને ભાગાકારનું ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે છેદમાં હોય
બરાબર ભાગાકારમાં એને જ્યારે તમે ગુણાકારમાં લઈ જાવ છો ત્યારે ઈ પદ ઉલટી જાય છે અહીંયા તમે જુઓ 4 પંચમાઉ છે અને અહીંયા ગુણાકારમાં આપણે લઈ ગયા તો 5 ચતુર્થાઉન્સ થઈ ગયું બરાબર તો આ આપણે યાદ રાખવાનું છે ખાસ રેડી ઓકે ચલો આગળનો ચોથો દાખલો જોઈએ આજે આપણે 10 દાખલા ગણવાના છે કેટલા 10 દાખલા ગણવાના છે બરાબર ચલો એવો ને એવો દાખલો બીજો છે જો બે સંખ્યા આપી છે જેનો ગુણાકાર તમને આપી દીધો છે 36 ના છેદમાં 25 હવે એમાંથી એક સંખ્યા તમને આપી છે 3 પંચમાઉસ તો બીજી સંખ્યા કઈ હોય બરાબર એ આપણે શોધવાની છે રેડી ચલો અહીંયા ધ્યાન આપજો બધાય આપણે એક સંખ્યા છે એ આપણને આપી છે 3 પંચમાઉસ જુઓ આ એક સંખ્યા તો આપણને આપી છે બીજી સંખ્યા શોધવાની છે આપણને ખબર નથી અને ગુણાકાર કીધો છે તો આપણે ગુણ્યા બીજી સંખ્યાની આપણને ખબર નથી તો એનો ગુણાકાર કેટલો થાય છે ભાઈ તો કે 36 એના છેદમાં 25 બરાબર ઓકે ચલો હવે આપણે શોધવાનું છે ડાયરેક્ટ અહીંયા લખી લઈએ ચોરસ બરાબર આ 36 એના છેદમાં 25 એમનામાં છે અને ગુણાકારમાં છે એટલે હવે આ ભાગાકાર જે હતો એ ગુણાકારમાં પાછો જાય એટલે શું થઈ જાય ઉપર નીચે થઈ જાય તો આ 5 અને નીચે 3 ઓકે હવે અહીંયા છેદ ઉડાડો તમે જુઓ 5 અને 25 એટલે 25 અને અહીંયા 12 તેરી 36 12 તેરી 36 તો તમારો જવાબ શું આવ્યો 12 અને નીચે આવ્યા 5 તો આ ચોરસ બરાબર શું થાય 12 પંચમાઉસ જુઓ બરાબર આ તમારો જવાબ થશે તો અહીંયા સાચો જવાબ છે 12 પંચમાઉસ જુઓ આપો છે ઓકે હવે આપણે જરા ચેક પણ કરી લઈએ 3 પંચમાઉસ એને ગુણ્યા જવાબ આવ્યો 12 પંચમાઉસ 12 પંચમાઉસ બરાબર તો એ 36 ના છેદમાં 25 થાવો જોઈએ ગુણાકાર કરો છો 3 ગુણ્યા 12 તો 12 તેરી 36 અને 25 જો આવી ગયો જવાબ તમારો આવી ગયો 36 ના છેદમાં 25 તો આ બે સંખ્યાઓ એમાં એક સંખ્યા તો 3 પંચમાઉસ આપી દીધી તો બીજી સંખ્યા કઈ હોય બીજી સંખ્યા આપણને આ મળે જે અહીંયા આપણો જવાબ ચેક કરી દીધો બરાબર તો આવી રીતે તમે તાળો મેળવી અને જવાબ પણ તમારે ચેક કરી લેવાનો થાય જેથી કરીને આપણને ફાઈનલ ખ્યાલ આવી જાય કે આપણો જવાબ છે એ સાચો પડ્યો છે રેડી સરસ ચલો આગળનો દાખલો જોઈએ હવે જો ગુણાકાર નથી હવે સરવાળો કીધો જો હવે હું કીધું છે સરવાળો કીધો છે બે સંખ્યાઓનો અત્યાર સુધી આપણે બે દાખલા કરીને એમાં શું આવ્યું હતું ગુણાકાર આવ્યો હતો બે સંખ્યાનો ગુણાકાર આવ્યો હતો એટલે એ ભાગાકારમાં આવી ગયું હતું તો હવે સરવાળો હોય તો એ બાદબાકીમાં આવી જાય બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ અને બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ જાય એટલે આપણે નિશાની ફેરવતા હતા સમીકરણ વખતે ખ્યાલ હોય તો તમને બરાબર તો સમીકરણની રીતે આપણે આને ઉકેલવાનો પ્રયાસ કરીશું બે સંખ્યા છે જેનો સરવાળો 43ના છેદમાં 6 છે અને એમાંથી એક સંખ્યા 9 દુત્યાંશ હોય તો બીજી સંખ્યા શોધો ચલો આપણે જોઈએ બરાબર ચલો અહીંયા ધ્યાન આપજો આપણે આગળ જોઈએ છીએ કે અહીંયા તમને કીધું છે કે સરવાળો આપ્યો છે તો સરવાળો એટલે વત્તાની નિશાની આવી છે બરાબર અને એક સંખ્યા છે 9 દુત્યાંશ એક સંખ્યા છે 9 દુત્યાંશ બરાબર અને બીજી સંખ્યા શોધવાની છે આપણને ખબર નથી રેડી અને ઈ બરાબર કેટલું થાય છે 43 એના છેદમાં 6 થાય છે કેટલું થાય છે 6 થાય છે બરાબર આપણને ખબર નથી કે આ કેટલી છે એક સંખ્યા 9 દુત્યાંશ હોય તો બીજી સંખ્યા આપણે શોધવાની છે તો આપણે બીજી સંખ્યા શોધીએ તો બીજી સંખ્યા બરાબર શું થાય તો કે 43 એના છેદમાં 6 અને આ વત્તામાં છે અત્યાર સુધી ગુણાકારમાં હતું એટલે ભાગાકારમાં જતું હતું તો આ વત્તા છે એ કેવાથી જાય માઇનસ થાય 9 દુત્યાંશ જુઓ રેડી હવે આનું કાંઈ કરવા નથી હવે આપણે શું કરીએ છીએ સીધો ચોકડી ગુણાકાર કરીએ 43 ગુણ્યા 2 તો 43 ના ડબલ કરો એટલે કેટલા થાય 86 થાય કેટલા થાય 86 8 અને 6 બરાબર માઇનસ 6 નવા 54 અને છેદમાં 6 2 ને 12 રેડી અહીંયા શું કર્યું આપણે ખાસ સમજી લેજો આ પદ છે એ આ બરાબરની ડાબી બાજુ છે જુઓ ડાબી બાજુ છે આ પદ બરાબર અને આ ભાગ છે એ જમણી બાજુ હું લઈ ગયો તો જમણી બાજુ લઈ ગયો તો આમાં નિયમ છે સમીકરણનો નિયમ કે જ્યારે તમે ડાબી બાજુ કોઈ પદ આપ્યું હોય એને જ્યારે બરાબરની જમણી બાજુ લઈ જાઓ છો અથવા તો જમણી બાજુ હોય અને ડાબી બાજુ લઈ જાઓ તો એની નિશાની ચેન્જ થાય પ્લસ હોય તો માઇનસ થાય માઇનસ હોય તો પ્લસ થાય બરાબર હવે આપણે આગળ ગણીએ અહીંયા શું આવ્યું 86 માંથી 54 બાદ કરો 6 માંથી 4 જાય એટલે 2 વધે અને 8 માંથી 5 જાય એટલે 3 વધે અને નીચે વધ્યા 12
બરાબર એવો જવાબ એ કોઈ આપ્યો નથી બરાબર પણ આપણે આનું સાદુરૂપ આપી દઈએ આ 8 ગુણ્યા 4 થાય જો 8 4 32 અને આ થાય 3 ગુણ્યા 4 3 4 12 આ 4 4 ઉડી ગયા તો વૈધુ શું ભાઈ 8 તૃતીયાંશ વૈધા જો 8 તૃતીયાંશ આપ્યું છે હા આપ્યું છે આપણે 8 તૃતીયાંશ આપણે આપ્યું છે બરાબર તો આ જવાબ છે એ બિલકુલ સાચો જવાબ છે હવે તમે 9 દૂતીયાંશ અને 8 તૃતીયાંશનો સરવાળો કરો એટલે તમારો જવાબ આવી જશે 43/6 બરાબર બેયનો સરવાળો ચોકડી ગુણાકારથી કરો એટલે એનો જવાબ આવી જાય રેડી ગઈકાલની ટેસ્ટના માર્ક્સ આપણે આ 10 દાખલા પૂરા થાય ત્યાર પછી મૂકવાના છે એટલે કોમેન્ટમાં કોઈ કોમેન્ટ ના કરો પેપરના માર્ક્સ મૂકો પેપરના માર્ક્સ મૂકો તમને મળી જશે માર્ક્સ ચલો આગળનો 6ઠો દાખલો જો આ રીતના પણ દાખલા આવી જાય હમણાં જ આપણે ગણતા હતા એ જ રીતનું છે બરાબર આ દાખલો પણ ખાસ જોઈ લેજો અહીંયા ચોરસ અથવા તો લંબચોરસ હોય એની તમારે અહીંયા કિંમત શોધવાની છે બરાબર તો અહીંયા કેવી રીતે આપણે ગણીશું અહીંયા જરા ધ્યાન આપજો આપણી રકમ આવી છે 4 તૃતીયાંશ વત્તા આ ચોરસ બરાબર 3 આપ્યા છે 3 ના છેદમાં 1 છે તો હાલો 3 ના છેદમાં 1 અથવા તો 3 જે તમારે રાખવું હોય તમે રાખી શકો ચલો હવે આપણે શોધવાનું છે ભાઈ ચોરસની કિંમત બરાબર તો આપણે શું કરીશું આ ચોરસ બરાબર આ 3 ના છેદમાં 1 અને આ જુઓ બરાબરની કઈ બાજુ છે ડાબી બાજુ છે જો બરાબરની ડાબી બાજુ હવે હું બરાબરની જમણી બાજુ લઈ જાઉં છું તો આ પ્લસ છે તો કેવું થઈ જાય માઈનસ થઈ જાય 4 તૃતીયાંશ શું થઈ જાય 4 તૃતીયાંશ ચલો હવે આનું શું કરવાનું ચોકડી ગુણાકાર 3 તેરી 9 માઈનસ 1 6 4 અને અહીંયા 1 તેરી 3 તો જવાબ શું આવે ભાઈ ચોરસનો ચોરસ બરાબર શું થશે તો જુઓ 9 માઈનસ 4 એટલે કેટલા થાય 5 અને અહીંયા શું આવે 3 ના 3 તો આપણો જવાબ આવ્યો 5 તૃતીયાંશ તમે જોઈ શકો છો 5 તૃતીયાંશ કે આપ્યું છે અહીંયા સી માં આપ્યું છે તો આ સી હું ઘાટો કરી દઉં જો બરાબર આ આપણો જવાબ છે તો આવી રીતે આવો એક દાખલો તમારે પૂછાઈ ગયો છે પરીક્ષાની અંદર પરીક્ષાની અંદર આવા પ્રકારનો દાખલો પૂછાઈ ગયેલો છે બરાબર એટલે આપણે અહીંયા આ રીતની જે રીત અહીંયા આપેલી છે કે આવી રીતે તમે ગણી શકો પ્લસ અને માઇનસ આપ્યું હોય ત્યારે ડાબી બાજુથી જમણી બાજુ બરાબરની લઈ જાઓ કે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ ત્યારે નિશાની ચેન્જ થઈ જાય પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ ગુણાકાર આપ્યો હોય ત્યારે એને ગુણાકારમાં લઈ જાય અને ઉલટાવી દેવાનું એટલે વાત પૂરી રેડી ચલો હવે 7મો દાખલો આપણે જોઈએ જુઓ 7મો દાખલો અહીંયા જરાક ધ્યાન આપજો 7મા દાખલાની અંદર અહીંયા તમને રકમની અંદર અહીંયા ચોરસ ગણવાનું છે બરાબર તો રકમ આવી છે રકમ કેવી છે 10 વત્તા આ ચોરસ એના છેદમાં 3 બરાબર 10 પૂર્ણાંક 4 તૃતીયાંશ આવું આપ્યું છે બરાબર જો આવું હોય તો ચોરસની કિંમત કેટલી થાય આવી ગણતરી કરવાની છે બરાબર તો પહેલા આપણે શું કરીએ છીએ આ 10 વત્તા આ ચોરસ આ 3 બરાબર આનો આપણે મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવી દે 10 તેરી 30 30 ને 4 34 34 એના છેદમાં 3 હવે આપણે શું કરીએ છીએ શોધવાનું શું છે ભાઈ ચોરસ તો ચોરસ વાળું પદ આ છે જો ચોરસ વાળું પદ આ છે એને આપણે કરતા કરી દઈએ ચોરસ એના છેદમાં 3 બરાબર 34 એના છેદમાં 3 અને આ 10 હતા એ કેવા થઈ જાય બરાબરની આ બાજુ છે ડાબી બાજુ તો જમણી બાજુ જાય તો કેવા થઈ જાય માઇનસ થઈ જાય અને 10 એટલે 1 એના છેદમાં મૂકી દેવાનો નથી એટલે આપણે મૂકી દેવાનો હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો ચોકડી ગુણાકાર કરતા પહેલા આપણે આ લખવું પડશે કે આ એના છેદમાં 3 બરાબર હવે આનો ચોકડી ગુણાકાર કરો 34 ગુણ્યા 1 એટલે 34 માઇનસ 3 ગુણ્યા 10 એટલે કેટલા થાય 30 અને એના છેદમાં 3 એકુ 3 બરાબર હવે આ 3 છેદમાં છેદમાં ડાયરેક્ટ ઉડાડી દે એટલે હળવું થઈ જાય છેદ છેદ હરખો ઉડાડી દેવાનો બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ છેદમાં હરખું હોય તો એને ઉડાડી દેવાનું બરાબર તો અહીંયા ખાલી આપણો ચોરસ વૈધવાનો ચોરસ તો આપણે શોધવાનો છે જો તો ચોરસ બરાબર શું વૈધો 34 માઇનસ 30 એટલે જવાબ આવ્યો 4 તો ચોરસ બરાબર શું આવે 4 આવે છે તો અહીંયા આપણે આ 4 જે જવાબ છે એને આપણે ઘાટો કરી દઈશું આપણો જવાબ છે 4 આવશે બરાબર તો આવી રીતે આ દાખલો અગાઉની પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલો છે બરાબર
તો આ આપણે ધ્યાન રાખીશું કે આવી ગણતરી જ્યારે કરવાની હોય ત્યારે આપણે આવી રીતે કરી શકીએ બરાબર ઓકે ચલો આગળનો દાખલો આપણે જોઈએ 8 નંબરનો દાખલો ચલો આ દાખલા હવે મહત્વના છે જો આમાં ના નું એવા શબ્દો આવ્યા છે બરાબર વચ્ચે વચ્ચે તમે જુઓ 15 ના 3 પંચમાંશ જો આ રીતના દાખલા આવે છે ભાઈ 15 ના 3 પંચમાંશ પેલો કૌંસ પછી વત્તા 4 તૃતીયાંશ ગુણ્યા 18 માઈનસ 6 ગુણ્યા 1 તૃતીયાંશ આનું સાદુરૂપ આપો અને એનો જવાબ શું આવી આપણે મેળવવાનો છે 31 32 33 કે 34 તો આમાં ખાસ યાદ રાખવાનું કે જ્યાં ના શબ્દ છે એનો ગુણાકાર કરી નાખવાનો શું છે જ્યાં ના હોય એટલે એનો મતલબ શું થાય ગુણાકાર આપણે આવતું ખબર હોય તો કૌંસના ભાગુ સભા તો ના હોય તો શું કરતા ગુણાકાર તો અહીંયા ના હોય ની હોય નું હોય તો એવા શબ્દ હોય એની જગ્યાએ શું કરી દેવાનું ગુણાકાર કરી દેવાનો તમારે બરાબર અને પહેલા એની વિધિ કરી દેવાની ચલો અહીંયા ધ્યાન આપો અહીંયા આપણે શું કરીએ છીએ તો પહેલા કૌંસની અંદર 15 પછી આ ના શબ્દ છે તો એના ગુણાકાર કરી દેવાના શું કરી દેવાનો ગુણાકાર 3 પંચમાંશ આ કૌંસ પૂરો વત્તા 4 તૃતીયાંશ ગુણ્યા 18 માઈનસ આ શું છે 6 ગુણ્યા 1 તૃતીયાંશ બરાબર હવે અહીંયા છેદમાં 1 મૂકી દો એટલે એકદમ સરળ કામ થઈ જાય આપણું હવે જુઓ હવે જ્યાં જ્યાં છેદ ઉડે ત્યાં ઉડાડી દો ભાઈ તો અહીંયા ગુણાકાર છે આ બે વચ્ચે તો 5 3 15 અહીંયા ઉડે છે 3 6 18 જો બરાબર અહીંયા ઉડે છે 3 2 6 તો હવે વધ્યું શું ભાઈ તો અહીંયા જુઓ 3 અને 3 અને ગુણાકાર છે 3 3 9 આ 9 આવ્યા વત્તા અહીંયા શું આવ્યું 4 ગુણ્યા 6 તો કેટલા થાય 6 4 24 માઇનસ આનો શું થાય 2 ગુણ્યા 1 એટલે 2 બરાબર તો આ શું થયું તમે જોઈ શકો છો કે અહીંયા 9 વત્તા આ 24 માંથી 2 ગયા એટલે કેટલા આવ્યા 22 અને 22 અને 9 31 કેટલા થાય 31 તો અહીંયા 31 જે જવાબ આવે છે તમારો એ એ બિલકુલ સાચો જવાબ છે અહીંયા ના જે લ્યો એટલે ગુણાકાર થાય ના અથવા નું અથવા ની એવા જે શબ્દ આવે છે ના નો ની નું એવા જે શબ્દ આવે છે તો એને જગ્યાએ તમારે ગુણાકાર સમજવો આ ખાસ યાદ રાખજો બરાબર તો આવી રીતે આપણે આ દાખલા છે ના વાળા દાખલા હોય એ પણ પરીક્ષામાં પૂછાય છે એટલે આ આપણે યાદ રાખીશું ચલો આગળનો 9મો દાખલો હવે જો આમાં બે જગ્યાએ ના ના એવું આપ્યું છે જો આ જે દાખલો આપ્યો છે એની અંદર તમે જુઓ 36 ના 2 ના છેદમાં 9 અને 9 ના 1 તૃતીયાંશ આવી રીતે બે જગ્યાએ ના ના એવો શબ્દ આપવામાં આવે તો નાનું શું કરી દેવાનું ગુણાકાર કરી દેવાનો વેરી ગુડ હવે આપણે નાનો ગુણાકાર કરી દઈએ તો અહીંયા ના જે શબ્દ આપ્યો છે એનો આપણે ગુણાકાર કરીએ તો અહીંયા જરા ધ્યાન આપજો પહેલું પદ આપણે છે 121 ગુણ્યા 1 ના છેદમાં 11 માઇનસ આ છે 36 અને ના શબ્દ છે તો એને ગુણાકાર કરી દઈએ 2 એના છેદમાં 9 અને માઇનસ અહીંયા શું છે 9 અને ના શબ્દ છે તો નાનો શું કરી દઈએ ગુણાકાર અને 1 તૃતીયાંશ 1 તૃતીયાંશ આ મૂકી દીધા હવે આના નીચે બધે 1 મૂકી દો એટલે આપણે છેદ ઉડાડવામાં સરળતા રહે રેડી ચલો છેદ ઉડાડો 121 અને 11 નો ઉડે 11 ગુણ્યા 11 તો 11 11 121 9 અને 36 તો 9 4 36 અને અહીંયા 3 13 9 ઓકે ચલો જે વધ્યું એ આપણે હવે લખી લઈએ તો અહીંયા શું વધ્યું 11 ગુણ્યા 1 એટલે કેટલા થાય 11 માઇનસ 4 ગુણ્યા 2 એટલે 4 2 8 માઇનસ 3 ગુણ્યા 1 એટલે 3 1 3 ચલો અહીંયા ધ્યાન આપો 11 માંથી 8 બાદ કરો તો કેટલા વધે 3 વધે વધે કે નહીં અને માઇનસ પાછા 3 હતા એ તો 3 માઇનસ 3 કરો એટલે શું આવે 0 તો અહીંયા 0 જવાબ આવતો અહીં છે જુઓ આ રહ્યો સી આ સી જવાબ છે એ બિલકુલ સાચો જવાબ છે બરાબર તો આવી રીતે આપણે ના શબ્દ વાળું જે આવે એની આવી રીતે ગુણાકાર કરી અને આપણે એની ગણતરી કરી શકીએ બરાબર વેરી ગુડ બધા મિત્રો છે સરસ જવાબ આપી રહ્યા છે ઓકે આજનો લાસ્ટ દાખલો જોઈ લઈએ 10મો
ચલો હવે અહીંયા ધ્યાન આપજો ખાસ અહીંયા જો ના ને બદલે હું આવી ગયું નું આવી ગયું જો તો એનો ગુણાકાર જ કરવાનો નું શબ્દ છે તો એનો ગુણાકાર કરો પણ ઈ પેલા ઓનું સાદુરૂપ આપવું પડશે કૌંસનું જો અહીંયા કૌંસ પણ ભેગા છે જો કૌંસ નું આપ્યું છે ઓલા કૌંસની અંદર ના હતો આમાં જો કૌંસ અને પછી બાર નું છે તો એ બાર જે નું છે એનો ગુણાકાર તમે કરો ઈ પેલા બે તૃતીયાંશ અને ચાર એના છેદમાં નવનું સાદુરૂપ તમારે આપવાનું થાય બરાબર તો એનું સાદુરૂપ અહીંયા હું સાઈડમાં આપી દઉં પેલા જુઓ અહીંયા આપણે શું કરીએ છીએ પેલા જે આ કૌંસ આપ્યો છે એનું અહીંયા હું સાદુરૂપ આપી દઉં બે તૃતીયાંશ અને હું આપ્યું છે વત્તા ચાર નવમાંશ તો આનું સાદુરૂપ આપણે આપીએ એટલે શું થાય ચોકડી ગુણાકાર થાય શું થાય બે નવા અઢાર વત્તા ત્રણ ચોક બાર એના છેદમાં સત્યાવીસ તો આ બે નો સરવાળો કરો એટલે શું થાય ત્રીસ એના છેદમાં સત્યાવીસ રેડી તો આ જે આખું પદ આપ્યું હતું એનો શું થઈ જાય ત્રીસ એના છેદમાં સત્યાવીસ તો એને બદલે હું અહીંયા લખું છું ત્રીસ એના છેદમાં સત્યાવીસ પછી નું છે તો નું એટલે ગુણાકાર કરું છું નું એટલે શું કરું છું ગુણાકાર બાકી બધું એમના લખી લઉં છું બરાબર આ ત્રણ પંચમાંશ પછી ભાઈગા હવે આ છે એને મિશ્રમાં છે એને અશુદ્ધમાં ફેરવી દઉં ત્રણ એકુ ત્રણ ને બે પાંચ પાંચ તૃતીયાંશ ગુણ્યા અહીંયા છે એને હું મિશ્રમાં ફેરવી દઉં છું ચાર એકુ ચાર ને પાંચ એના છેદમાં ચાર માઇનસ એક તૃતીયાંશ રેડી તો અહીંયા આપણે કાંઈ કર્યું નથી આપણે શરૂઆતનું જે બે તૃતીયાંશ વત્તા ચારના છેદમાં નવ હતા એનું સાદુરૂપ આપણે આપ્યું એટલે ત્રીસ એના છેદમાં સત્યાવીસ આવ્યા એ આપણે મૂકી દીધા અને નું શબ્દ કાઢી અને ત્યાં આપણે ગુણાકાર લગાવ્યો બરાબર હવે પેલા આપણે આની પ્રક્રિયા થાય આ જે રહ્યું એની પ્રક્રિયા આપણે કરવાની થાય ખાસ જુઓ બરાબર આ નવોદયની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે હવે અહીંયા આપણે ધ્યાન આપો આનું સાદુરૂપ આપો તમે એટલે શું થાય તો કે ત્રણ અને અહીંયા સત્યાવીસ તો ત્રણ નવા સત્યાવીસ બરાબર અહીંયા પાંચ અને અહીંયા ત્રીસ એટલે પાંચ છ ત્રીસ તો વધ્યું હું ભાઈ ઉપર છ વધ્યા ખાલી અને નીચે હું વધ્યું નવ વધ્યા બરાબર તો એ હું લખ્યું છું અહીંયા છ અને અહીંયા આવ્યા નવ હવે અહીંયા જુઓ આ ભાગાકારની નિશાની છે એને હું કરું છું ગુણાકાર કરતો ચલો આ મેં ગુણાકાર કર્યો હવે ઉપર નીચે અહીંયા ત્રણ અને અહીંયા પાંચ બરાબર બાકીનું બધું હું એમ નામ લખું છું માઇનસ એક તૃતીયાંશ હવે જુઓ શું થાય તો અહીંયા ત્રણ તેરી નવ જો અહીંયા જુઓ ત્રણ તેરી નવ બરાબર પાંચ અને પાંચ અહીંયા ઉડી ગયા બરાબર હવે વધ્યું શું ભાઈ ઉપર આ ગુણાકારની અંદર શું વધ્યું આ આ અને આ એમાં છ વધ્યા જો છ વધ્યા અને નીચે હું વધ્યું ત્રણ અને ચાર એટલે બાર ત્રણ ચોક બાર બરાબર ત્રણ ચોક બાર માઇનસ એક તૃતીયાંશ રેડી હવે આ બાકીનું છે અહીંયા હું આને ભૂસી નાખું છું આ રીતે ભૂસી નાખું છું હવે આપણે શું કરીએ છીએ અહીંયા જરાક ધ્યાન આપજો અહીંયા છ એકુ છ અને છ દુ બાર એટલે એક દ્વિતીયાંશ થઈ ગયા છ અને બાર હતા એ તો આ આવ્યો એક દ્વિતીયાંશ માઇનસ એક તૃતીયાંશ જુઓ રેડી હવે આનું સાદુરૂપ આપી દો ભાઈ એક તેરી ત્રણ બે એકુ બે અને ત્રણ દુ છ તો આ આવ્યો આપણો જવાબ આપણો જવાબ આવ્યો વન બાય સિક્સ બરાબર તો એ આપણો જવાબ છે એ અહીંયા આવશે બરાબર આપણો જવાબ છે એ આવશે બરાબર તો આ રીતના ખાસ એ એક જો તમે સ્ટેપ ભૂલી જાઓ તો તમારો જવાબ ખોટો આવે તમે અહીંયા નું વાળું છે એ ભેગું ગણી અને ગુણાકાર કરીને ત્રણ પંચમાં સીધા તમે ઉડાડી દો તો મેળ આવે નહીં બરાબર તો ખાસ આ વસ્તુ છે એ આપણે ધ્યાન રાખવાની હોય છે બરાબર આજના જે દાખલા છે એ અહીંયા આપણા દાખલા છે એ પૂરા થાય છે ઓકે તો આપણે આ રીતના મિશ્ર પ્રકારના જે દસ દાખલા જોયા બહુ મહત્ત્વના બધા દાખલા હતા એક 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 એકમાં અલગ અલગ રીત આવી છે બધામાં મોટાભાગની બધી રીત આપણે મિશ્ર પ્રકારની જે બધી રીત હતી એ બધી લેવાનો પ્રયાસ કર્યો છે વધારાના દાખલા છે તમે કોઈ પણ બુકમાંથી પ્રેક્ટિસ કરી શકો છો હવે આપણે આવતીકાલે જ્યારે મળીશું ત્યારે વ્યવહારુ કોયડાઓ લેવાના છીએ બરાબર કે કોઈ એક પાણીનું બેરલ છે એની અંદર એક તૃતીયાંશ ભાગ પાણીનો ભરેલો છે બરાબર હજુ પાંચ લીટર વધુ પાણી નાખીએ તો બેરલ છે એ ભરાઈ જાય છે તો આખા બેરલમાં કેટલું પાણી સમાઈ શકે બરાબર કેટલા લીટર સમાઈ શકે તો આવા પ્રકારના પછી એક માણસ છે એ સાયકલ દ્વારા એક તૃતીયાંશ ભાગની મુસાફરી કરે છે
મોટરસાઇકલ દ્વારા આટલી મુસાફરી કરે છે અને 5 કિલોમીટર ચાલીને મુસાફરી કરે તો એણે કુલ અંતર કેટલું કાપ્યું હશે, કુલ મુસાફરી કેટલા કિલોમીટરની હોય, આવા પ્રકારના દાખલા છે એ આપણે આવતીકાલે લેવાના છીએ. બરાબર. હવે આપણે વાત કરીએ છીએ તમારું જે ગઈકાલે જે ટેસ્ટ આપણે લીધેલી હતી, બરાબર, એમાં લગભગ 91-92 જેવા બાળકોએ ભાગ લીધો હતો અને 5-5ને બદલે મેં 6 વાગ્યા ક્લોઝ કરી હતી. એનું આપણે પરિણામ જરાક ચેક કરીએ કે પરિણામની અંદર આપણને શું જોવા મળે છે. બરાબર. તો અહીંયા તમારી સમક્ષ પરિણામ જે એ હું રજૂ કરું છું. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા ખાલી યસ નામ લખ્યું છે, એ બાજુમાં જે 6 એના છેદમાં 15 દેખાય છે એ એના ગુણ છે. બરાબર. 6 એના છેદમાં 15 જે રહ્યા એટલે કે 15માંથી એને 6 આવ્યા છે. આ વ્યવસ્થિત નામ પૂરા લખવાના હતા, ફૂલ નેમ લખવાનું હતું, એને પહેલાં ખાલી યસ લખીને મોકલી દીધું છે. પછી બીજું છે યસ પરમાર, એને 5 આવ્યા છે. પછી દર્શન ઇઝ એવું લખેલું છે, એને 2 ગુણ આવ્યા છે. પછી પરમાર નેહલ એને 0 ગુણામાં બતાવે છે, 0 બતાવે છે, કેટલા બતાવે છે, 10 બતાવે છે ને. બરાબર. ઓકે, 10 બતાવે છે પરમાર નેહલના 10. વેરી ગુડ. ચલો ત્યાર પછી રાઠોડ સ્મિતરાજ એને 7 બતાવે છે. ચેતરિયા શ્રેયાબેન વીરાભાઈ એને 6, ધ્વનિબેન એને 9, રમ્યા 11, વિદ્યાબેન 15માંથી 15. વેરી ગુડ. બરાબર. એસ પરમારના 15 છે ભાઈ, એસ પરમાર લખેલું છે એના 15માંથી 15 છે. ચૌધરી ભવ્ય 14 બતાવે છે આમાં. ચેતરિયા શ્રેયા બીજી વાર આવ્યું છે, 6 બતાવે છે. માનસીબેન પટેલિયા એના 10. પછી ત્યાર પછીના છે પટેલ ઝીલ ભાવેશભાઈ એના 14 બતાવે છે. ઓકે. ત્યાર પછી આપણે જરાક ઉપર લઈ લઈએ, પટેલ ઝીલ 14, છેતરિયા બીજી વાર આવ્યું. પછી ચુડાસમા પ્રત્યક્ષ એના 14 બતાવે છે. ત્યાર પછી ચાંદ્રોલા પ્રિયમ એના 12 બતાવે છે. પછી ઘડિયા કુંજ એના 12, શિવાંશ એના 12. ત્યાર પછી યામિનીના 9 ગુણ છે, યામિનીબેનના 9 ગુણ છે. પછી કરણ હડિયલ એના 15, ફેનિલ પટેલ એના છે 14, કરંગિયા સંજનાબેન 5, શ્રેયાંશી વસ્તાણીબેન અમરેલીથી 12, રાજપૂત મયુરસિંહ 14, જેન્સીબેન 12, નકુમદિયાબેન 8, પટેલ વૃંદ 14. ત્યાર પછી ઠાકોર અંકિત 12, યુવરાજના 10, બારૈયા સ્મિતના 14, માનસી પ્રવીણભાઈ 5, પછી મનસ્વી 10, ગોધમ નૈતિક 12, છૈયા તમન્ના 7, રાજદીપના 13, દક્ષ પંડ્યાના 14 અને 15 એવી રીતે 2 બતાવે છે. પછી પટેલ એશાબેન 15, શ્રેયાબેન 13, પટેલ વંશ 14, વાળા વીરેન્દ્ર 11, શ્રેયાંશી 8, ડોબરિયા ભવ્ય 12, કેનિલના 8, પટેલ ભવ્ય 8, પરમાર મેહુલના 13, ગોંડલિયા ભવ્યના 14, કાછેલા વૈભવના 14, પ્રેયના 14, અંકલેશ્વરિયા તમન્નાબેન 10, હેત વઘાસિયા 14, ધામી આસ્થાબેન 15, નિર્મલ ભવ્યા 14, ચનુ હર્ષદીપ 5, જોગલ ધવલના 7, વડેરિયા પ્રિયા 6, પટેલ એન્જલ 11, સાંગાણી ધ્વનિલ 13, પરમાર કુલદીપ 9, કૃષ્ણાભાઈ રાજાભાઈ રબારી 15, દ્રીપ પટેલ 15, જાનવી ગોજિયા 11, લાડુમોર આર્યન 12, પાનસુરિયા યુગ 14, પટેલ ધ્રુવિલ 12, સોલંકી દિશાબેન 13, જાની કપિલ 15, ઝાલા દિવ્યરાજ 8, દ્વિજ 13, નિયતિ 15, મન્નત 8, પટેલ મેશવા 11, હીરપરા પ્રિયાંશી 13, આશરી પ્રિયાંશી 12, જોગલ ખુશી 6, પરમાર કુલદીપ 6, ધ્રુવ 15, ખુશ્બુ 4, રાજશેખડા 14, પટેલ કવન 10, રાવલિયા સ્નેહ 7, વડેરિયા ઓમ 6, ત્યાર પછી હેતવી વાગડિયા 12, સુવાસ ઝીલ 10, રામપ્રસાદી રોનક 13, બામટા તીર્થ 10, અભિગોંડલિયા 8,
ડોબરિયા મંતવ્ય 15 નકુમ દિવ્યા દિયા એના છે 10 ઓકે તો આ જે હતું એ તમારું રિઝલ્ટ હતું બરાબર ગઈકાલે જે ટેસ્ટ આપણે જોઈ તમારી જે ઓનલાઈન ટેસ્ટ લીધી હતી એનું રિઝલ્ટ હતું બરાબર આપણે કાલે પાછા 8:30 વાગે મળીએ છીએ 11માં ભાગની અંદર જેમાં આપણે વ્યવહારિક કોયડાઓ લેવાના છીએ અપૂર્ણાંકના વ્યવહારિક કોયડાઓ બરાબર તો એ આપણે આવતીકાલે 8:30 વાગે મળીશું જોતા રહો અમારી વિજ્ઞાન વિશ્વ ચેનલ આ વિડિયો તમને સારો લાગતો હોય ઉપયોગી થતો હોય તો એને લાઈક કરશો અને તમારા મિત્રોમાં એને શેર પણ કરશો બરાબર અને કોમેન્ટ પણ ખાસ કરશો આપણે આવતીકાલે મળીએ છીએ ત્યાં સુધી રજા આપશો ગુડ નાઇટ શુભરાત્રી